वंदे गुजरात। नमस्कार। ICDS संकलित बाळ विकास सेवा योजना महिला अने बाळ विकास विभाग तरफथी रजू थता उमरे आंगणवाड़ी पूर्व प्राथमिक शिक्षणना आ कार्यक्रम में हूँ आप सौ दर्शक मित्रों हार्दिक स्वागत करूँ छु। आजना कार्यक्रमनो विषय छे मारू स्वाभिमान मारो तिरंगो। दर्शक मित्रों, आजना आ कार्यक्रमनी शुरुआत में हूँ आपनी समक्ष एक क्विजनो प्रश्न रजू करूँ छु। आजनी क्विजनो प्रश्न छे, आपणा राष्ट्रीय ध्वज में केटला रंग छे? बे रंग, एक रंग के त्रण रंग? आपना जवाब माटे आपनु नाम, गाम, तालुको, जिल्लो अने जवाबनो विकल्प। उदाहरण तरीके आपनु नाम धारा, गाम पानसर, तालुको कलोल, जिल्लो गांधीनगर अने जवाबनो विकल्प। जवाब मोकलवा माटेनो नंबर छे 63599 23663। आ प्रश्ननो जवाब आप सौए आवती काले 3 वाग्या सुधीमां मोकली आपवानो रहेशे। આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે માનનીય મદદનીશ નિયામક શ્રી અલ્પાબેન સોલંકી, તેમને હું આવકારું છું। સાથે ઉપસ્થિત છે માનનીય શ્રી શીલાબેન ઘોઘારી, સ્ટેટ ECE કન્સલ્ટન્ટ, તેમને હું આવકાર આપું છું। આજના કાર્યક્રમને આગળ વધારવા માટે હું માનનીય શ્રી અલ્પાબેનને હું વિનંતી કરું છું। આજે આપણે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે દરેક બાળકને આપણા રાષ્ટ્રીય તહેવાર અને દેશની સ્વતંત્રતા માટે લડત આપના લડવૈયાઓ વિશે તેઓ જાણકારી મેળવે તથા રાષ્ટ્રપ્રેમ અને સન્માનની ભાવના કેળવે તે માટે આંગણવાડીમાં વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવેલ છે। હરઘર તિરંગા ઉત્સવના ભાગરૂપે જ્યારે તિરંગાની થીમ આધારિત ચિત્ર સ્પર્ધાનું આપણે આયોજન કર્યું છે ત્યારે આપણા રાજ્યકક્ષાના માનનીય મંત્રીશ્રી મહિલા અને બાળ વિકાસ તેમજ સામાજિક ન્યાય અને અધિકારિતા દ્વારા આપવામાં આવેલ પ્રેરક સંદેશને આપણે સાંભળીએ। આજે આપણા માટે 3 ખુશીના પ્રસંગો છે। પહેલું તો આજે સ્વતંત્રતા દિવસ છે અને સ્વતંત્ર દિવસના આપણે 75મા વર્ષ ઉજવી રહ્યા છે। બીજું, હર ઘર તિરંગા નિમિત્તે આપણે 13 ઓગસ્ટ અને 15 ઓગસ્ટ સુધી હર ઘરે દરેકે ઘરે તિરંગો લહેરાશે। ત્રીજી વસ્તુ કે ઉભરે આંગણવાડીના 100 એપિસોડ પૂરા થયા છે। હું બાળકોના માતા પિતા અને આંગણવાડી બહેનોને અપીલ કરું છું કે બાળકોને આપણે રાષ્ટ્ર માટેનો પ્રેમ અને સન્માનથી અવગત કરાવીએ અને આજનો દિવસ આપણે ખૂબ ખુશીથી ઉજવીએ। માનનીય મંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર અને તેઓએ આપણને આપેલ આદેશ મુજબ આપણે કામગીરી કરીશું તે માટે માનનીય મંત્રીશ્રીને આપણે ખાતરી આપીએ છીએ। દર્શક મિત્રો, આપ સૌને એ જણાવતા અમે હર્ષની લાગણી અનુભવીએ છીએ કે ઉમરે આંગણવાડીનો કાર્યક્રમ કોરોના કાળ દરમિયાન શરૂ થયો હતો। આજે પૂર્વ પ્રાથમિક શિક્ષણનો 100મો એપિસોડ આપણે રજૂ કરી રહ્યા છીએ અને આ કાર્યક્રમ માટે આપ સર્વે દર્શક મિત્રોનો સારો એવો પ્રતિસાદ અમને મળ્યો છે, તે બદલ ખૂબ ખૂબ આભાર। હવે હું શીલાબેનને કાર્યક્રમ આગળ વધારવા માટે વિનંતી કરીશ। શીલાબેન નમસ્તે। જેમ આપણા માનનીય મંત્રીશ્રીએ જે રીતે આપણને પ્રેરક સંદેશ આપ્યો છે એ સંદેશ મુજબ આપણે આપણી આંગણવાડીમાં પ્રવૃત્તિઓ કરી રહ્યા છીએ અને કરાવી પણ રહ્યા છીએ। એની સાથે સાથે જેમ અલ્પાબેને કહ્યું એમ આપણે આ આપણો 100મો પૂર્વ પ્રાથમિક શિક્ષણનો ઉમરે આંગણવાડીનો એપિસોડ પૂર્ણ કરી રહ્યા છીએ। આ પ્રસંગે અમે ચોક્કસ દર્શક મિત્રો અને અમારા નાના નાના ભૂલકાઓ જેમણે સતત આ કાર્યક્રમ નિહાળ્યો, કોરોના કાળમાં આ કાર્યક્રમ નિહાળી અને પોતાના ઘરમાં પણ સુરક્ષિત રહ્યા અને અમને એમના પ્રતિભાવો મોકલતા રહ્યા, સુંદર ફોટોગ્રાફ્સ મોકલતા રહ્યા, જેને લીધે અમારો પણ ઉત્સાહ જળવાઈ રહ્યો અને આપણે આ સફર 100મા એપિસોડ સુધી પૂર્ણ કરી છે। હજી પણ આપણે આ આગળ વધારતા રહીશું। આપણે જ્યારે આ પ્રસંગે હર ઘર તિરંગા ની થીમ આધારિત વાતચીત કરી રહ્યા છીએ અને પ્રવૃત્તિઓનું આયોજન કરી રહ્યા છીએ ત્યારે એની સાથે સાથે આંગણવાડીમાં બાળકો દ્વારા દેશપ્રેમ અને દેશના લડવૈયાઓ, વીર વિરાંગનાઓ અંગે જુદી જુદી આપણે માહિતી પણ પૂરી પાડીએ અને સુંદર મજાની વેશભૂષાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, તો આવો આપણે નિહાળીએ આંગણવાડીના ભૂલકાઓને આ
વીર વિરાંગનાઓ વિશે શું કહેવું છે અને એ લોકોએ કેવી કેવી વેશભૂષાઓ ધારણ કરી છે. તો આપણે નિહાળીએ કે સુરતની આંગણવાડીના બાળકોએ આ વેશભૂષા કાર્યક્રમ રજૂ કર્યો છે. વીર વિરાંગનાની વેશભૂષામાં આપણને જે તૈયારી કરાવી છે તે અર્ચનાબેન જોશી, પ્રીસ્કૂલ ઇન્સ્ટ્રક્ટર સુરત કોર્પોરેશન, અને એમાં ભાગ લેનાર ઘટક 1 અને 5ના બાળકો રાહી, રુદ્રાક્ષ, નવીન, જિયાન, હિયાંશ, મોનદીપ, અંશ, તનિષ અને મીરા, આ બાળકોને ખૂબ ખૂબ અભિનંદન. અને એની સાથે એમને તૈયાર કરનાર એમના વાલી અને આંગણવાડી કાર્યકર અને હેલ્પર બહેનો, જેમણે પણ આ કાર્યક્રમમાં બાળકોને ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યા. તો આપણે નિહાળીએ કે આ બાળકો આપણને શું કહેવા માંગે છે. અખંડ ભારત મારો નિદાન, આપણે જોયું કે બાળકોએ કેટલી સુંદર રીતે વેશભૂષા રજૂ કરી અને નાના નાના વાક્યો પણ એમને જેવા આવડ્યા એવા એમણે રજૂ કર્યા છે. અને આપણે ભવિષ્યમાં એ લોકો આ જ વસ્તુ આગળ લઈને વધવાના છે, તો એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ. અને એની સાથે સાથે ઓગસ્ટ મહિનામાં તો આપણે ઘણા બધા તહેવારોનું આયોજન કરવાનું હોય છે અને આપણે એ તહેવારો માણીએ પણ છે. એની સાથે સાથે બાળકોનો અભ્યાસક્રમ પણ ચાલુ હોય છે, તો અભ્યાસક્રમ આધારિત પ્રવૃત્તિઓ પણ આપણે આ એપિસોડમાં નિહાળીએ છીએ. આ મહિનાની આપણે જો થીમ જોઈએ કે વિષય જોઈએ તો એ છે શાકભાજી. તો શાકભાજીનું મહત્ત્વ, શાકભાજી કેવા બાળકોને ભાવે ન ભાવે, અને જુદા જુદા શાકભાજીઓનું એક મૂર્ત સ્વરૂપ આપી અને આપણે જુદી જુદી પ્રવૃત્તિઓનું આયોજન અહીંયા જોઈશું. અને એમાં બાળવાર્તા, બાળગીત અને જુદી જુદી વેશભૂષાઓ પણ બાળકોએ કરી છે. તો આવો નિહાળીએ અભ્યાસક્રમ આધારિત શાકભાજીની થીમ પર જુદી જુદી પ્રવૃત્તિઓ. પહેલાં રજૂ કરીએ છીએ બાળગીત કહે ટામેટું મને, પ્રસ્તુત કરી રહ્યા છે આરાધ્ય શિવાંગી હુમેરા આરાધ્યા પાલ. આ બાળકોને તૈયાર કરનાર છે અંજિતાબેન આહિર, પ્રીસ્કૂલ ઇન્સ્ટ્રક્ટર ઘટક વાપી 2 જિલ્લો વલસાડ. એમની સાથે એમના માતા પિતા, આંગણવાડી કાર્યકર, હેલ્પરબેન અને તમામ જેણે આ ગીત કરાવવામાં મદદ કરી છે એમનો આપણે આભાર માનીએ અને બાળકોએ રજૂ કરેલ ગીત નિહાળીએ. કહે ટામેટું મને, ફ્રીઝમાં બહુ લાગે છે ઠંડી. કહે ટામેટું મને, ફ્રીઝમાં બહુ લાગે છે ઠંડી. દૂધી માસી ઝટ પહેરાવો બંડી. દૂધી માસી, દૂધી માસી ઝટ પહેરાવો બંડી. આના કરતા હતા બસ તો છે ઠંડી ઠંડી અને બરફ ના કામ. અને બસ છે ઠંડી ઠંડી અને બરફ ના કામ. કોણે ફ્રીઝ બનાવ્યું જેમાં નથી હૂફ નું નામ. કોણે ફ્રીઝ બનાવ્યું જેમાં નથી હૂફ નું નામ. ત્યાં દરવાજો
દળ દળ કરતું ગયું ટમેટું છે એક પીસ ની બહાર, દળ દળ કરતું ગયું ટમેટું છે ફ્રીજ ની બહાર, મારી માથી સૂરજ જોયા નથી ખુશી નો પાર, મારી માથી સૂરજ જોયા નથી ખુશી નો પાર, કહે ટમેટું મને ફ્રીજ માં બહુ લાગે છે ઠંડી, સુંદર મજાનું બાળગીત આપણે નિહાળ્યું અને હવે છે બાળ વાર્તાનો વારો. ખૂબ સુંદર વાર્તા છે દલાતરવાળી, બધાએ જ સાંભળી હશે, માતા પિતાએ તો ખાસ સાંભળી હશે, અને હંમેશા દલાતરવાળીની વાર્તા આવે એટલે આપણે હસતા હસતા કહીએ રીંગણા લવકે બે ચાર, તો આપણે કહીએ લેને દસ બાર. તો નિહાળીએ બાળ વાર્તા દલાતરવાળી. પ્રસ્તુત કરી રહ્યા છે ભાવેશભાઈ, ઉર્વશીબેન, નિલેશભાઈ, તરુણભાઈ, અંકિતાબેન, નિશાબેન, પરેશભાઈ અને તૈયાર કરાવનાર પ્રીસ્કૂલ ઇન્સ્ટ્રક્ટર જિલ્લો સુરત ગ્રામ્ય. કેમ છો બાળ મિત્રો? મજામાં તો છો ને? સર્વને નમસ્તે. નમસ્તે બાળ મિત્રો, આજે અમે તમારી સમક્ષ એક સરસ મજાની વાર્તા રજૂ કરવા આવ્યા છે, જેનું નામ છે દલોતરવાળી. એક હતા દલાતરવાળી, એના વહુને રીંગણ બહુ ભાવે. અરે સાંભળો, આજે તમે વાડીએ જજો અને સરસ નાના નાના રીંગણા લઈ આવજો. વરસાદ પણ ચાલુ થઈ ગયો છે એટલે ભજીયા પણ બનાવીશ અને રીંગણના રવૈયા પણ બનાવીશ, અને તમે ખૂબ સરસ નાના નાના રીંગણા લઈ આવજો, હું તમને થેલી પણ આપું છું. લ્યો આમ ગઈ દલાભાઈ તો પડ્યા રીંગણ લેવા. ચાલતા ચાલતા એમને ગામને છેવાડે એક રીંગણની વાડી દેખાઈ. વાડીમાં જઈને જુએ તો સરસ મજાના રીંગણ હતા. એમણે તો આમ તેમ જોયું પણ ખેતરનો માલિક ક્યાં એમને દેખાયો ને, માટે તેણે તો વાડીને જ પૂછ્યું. વાડી રે ભાઈ વાડી, વાડી રે ભાઈ વાડી, રીંગણા લઉં બે ચાર. સામેથી ઉત્તર ન આવતા દલાએ સામેથી જવાબ આપ્યો. લો ને દસ બાર, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ. આમ કરી દલા તરવાળીએ રીંગણા તોડ્યા અને એ તો લઈને ચાલ્યા ફરી ઘર તરફ. જઈને એમણે તો એમને વહુને આપ્યા. અરે વાહ, તમે તો બહુ બધા રીંગણ લઈ આવ્યા, ચાલો સરસ. હવે તમે જરા પાછા ગામમાં આટા મારી આવો એટલે હું છે ને તમારા માટે ભજીયા બનાવી રાખું અને તૈયારી પણ કરી દઉં. આમ કરી જ્યારે પણ દલાતરવાળીના વહુએ ભજીયા ખાવા હોય એટલે એ તો થેલી લઈને જતા ખેતરે. એકવાર એવું બને છે ખેતરનો માલિક ત્યાં ખેતરે આવીને જુએ છે અને વિચારે છે, જરૂરથી આ વાડીમાં ચોર આવતો લાગે છે, વાડીમાં રીંગણ ખૂબ જ ઓછા લાગે છે, જરૂરથી કોઈ ચોર આવી રીંગણ તોડી જતો લાગે છે. લાવ આજે તો ખેતરમાં સંતાઈ ને એ ચોરને હું પકડું. આમ કરી ખેતરના માલિક
એક ઝાડ પાછળ જઈને સંતાઈ જાય છે. ત્યાં જ દલો તરવાળી એ રીંગણ લેવા માટે વાડીએ પહોંચે છે. વાડીએ આવી અને પોતાના નિત્યક્રમ મુજબ એ વાડીને પૂછવા માંડ્યા. વાડી રે ભાઈ વાડી, વાડી રે ભાઈ વાડી, રીંગણા લઉં બે ચાર, લ્યોને દસ બાર, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ. આમ કરી દલાભાઈ તો તોડવા માંડ્યા રીંગણ. રીંગણ તોડવા ગયા ત્યાં જ ખેતરના રખેવાળે દલા તરવાળીને પકડ્યા અને દલા તરવાળીને પકડીને એ તો લઈ ગયા કુવા પાસે. અને ત્યાં એમને દોરીએથી બાંધી કુવામાં ઉતાર્યા અને દલાની જેમ જ ખેતરના માલિકે પણ કુવાને પૂછ્યું. કુવારે ભાઈ કુવા, કુવારે ભાઈ કુવા, ડૂબકા ખવડાવું બે ચાર, ખવડાવું ને દસ બાર, ડૂબુક 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 ડૂબુક, બચાવો બચાવો બચાવો. આમ કરી ખેતરના માલિકને દલા પર દયા આવી અને એણે દલાને બહાર કાઢ્યા અને આવું ન કરવા એમને સૂચન કર્યું. આની સાથે સાથે આપણે બાળકોને શાકભાજીની ઓળખ કરાવીએ છીએ અને શાકભાજી બાળકોને કેવા ભાવે છે તે પણ બાળકો પોતાની ભાષામાં અત્રે રજૂ કરશે અને આપણે પણ જાણીએ છીએ કે અમુક બાળકને અમુક શાક ભાવે છે ને અમુક નથી પણ ભાવતા, પણ તમામ શાક ખાવા જોઈએ એવું આપણે સતત એમને કહીએ છીએ. તો વેશભૂષા દ્વારા અત્રે રજૂ થાય છે શાકભાજી. તો શાકભાજી રજૂ કરનાર બાળમિત્રો છે પ્રાચી, ધ્યાની, રિયાંશ, સ્વરા, અંશ. એમને તૈયાર કરાવનાર છે દીપિકાબેન ફૂલે, પ્રીસ્કૂલ ઇન્સ્ટ્રક્ટર, ઘટક 9, જિલ્લો સુરત, કોર્પોરેશન. એમની સાથે સાથે એમની આંગણવાડીના આંગણવાડી કાર્યકર બહેનો, હેલ્પર બહેનો અને એમના માતા પિતાઓને પણ ખૂબ ખૂબ અભિનંદન કે એમણે એમના બાળકોને સુંદર રીતે તૈયાર કર્યા છે આ કાર્યક્રમ માટે. તો આવો નિહાળીએ શાકભાજીની વેશભૂષા રજૂ કરતા બાળકો. આપણે નિહાળ્યું કે કેટલી સુંદર રીતે બાળકોએ એમની ભાષામાં જુદા જુદા શાકભાજીની જે કેરેક્ટરિસ્ટિક્સ છે, જે વિશેષતાઓ છે તે પણ રજૂ કરી અને આ ખૂબ સરસ રીતે એમની રજૂઆત આપણે પણ માણી. હવે આપણે અભ્યાસક્રમ આધારિત જે સંકલ્પનાઓ બાળકને શીખવવાની છે અને સ્પષ્ટ કરવાની છે તે માટેની પ્રવૃત્તિ પણ અત્રે નિહાળશું. તો આ પ્રવૃત્તિ રજૂ કરી રહ્યા છે રંગની ઓળખ અને ગણતરી, કૃતિકાબેન, ઘટક જલાલપોર 2, જિલ્લો નવસારી દ્વારા આ પ્રવૃત્તિ રજૂ કરવામાં આવી રહી છે. તો આપણે નિહાળીએ રંગની ઓળખ. નમસ્તે બાળમિત્રો,
આજે આપણે 3-6 વર્ષના બાળકો માટેની સર્જનાત્મક પ્રવૃત્તિ જોવાના છે, જેમાં 3-4 વર્ષ અને 4-6 વર્ષ એમ અલગ અલગ વયજૂથ પ્રમાણે આપણે સર્જનાત્મક પ્રવૃત્તિ જોઈશું. તો સૌપ્રથમ તમે જોઈ શકો છો કે ટેબલ પર પ્લાસ્ટિકના ગ્લાસ છે, કાચના બાઉલમાં મરકા મૂકેલા છે અને આ ફ્લેશ કાર્ડ છે. આ ફ્લેશ કાર્ડ આપણે ઘરે પણ બનાવી શકીએ છીએ. તમે જોઈ શકો છો કે તેમાં મેં ગ્લાસ દોરેલા છે અને ગ્લાસની અંદર મરકા દોરેલા છે, જે અલગ અલગ રંગોના છે, જેની મદદથી બાળકોને રંગોનો પણ ખ્યાલ આવે છે. તો હવે આપણે દરેક બાળકને આ ફ્લેશ કાર્ડ આપીશું અને ફ્લેશ કાર્ડ મુજબ એ બાળક તેમાં મરકા નાખશે. તો હવે આ ફ્લેશ કાર્ડ લઉં છું જેની અંદર 3 મરકા છે. તો 3 મરકામાં કેસરી રંગ છે, ભૂરો રંગ છે અને લીલો રંગ છે. આ મરકા આપણે બાળકોને આંગણવાડી પર પણ ઉપલબ્ધ છે અને આપણે ક્લેની મદદથી પણ આ મરકા બનાવી શકીએ છીએ. બાળક ગોળ મરકા બનાવશે તો તેના નાના સ્નાયુઓનો વિકાસ થશે. તો આપણે કાચના બાઉલમાંથી આપણે આ ફ્લેશ કાર્ડ મુજબ મરકા લેશું, જેની અંદર કેસરી રંગ છે, ભૂરો છે અને લીલો છે. 3 મરકા છે એટલે બાળક ગ્લાસમાં 3 મરકા નાખશે. આપણે બાળકોની સંખ્યા પ્રમાણે જેટલા બાળક હશે તેટલા બાળકોના ફ્લેશ કાર્ડ બનાવીને આપણે આ પ્રવૃત્તિ કરાવી શકીએ છીએ. આ પ્રવૃત્તિની મદદથી બાળકોને સંખ્યા જ્ઞાન, બાળકને કલરનો પણ રંગોનો પણ ખ્યાલ આવે છે. હવે આપણે 4-6 વર્ષના બાળકો માટે સરસ મજાની એક સર્જનાત્મક પ્રવૃત્તિ જોઈશું. તમે જોઈ શકો છો કે તેમાં પણ મેં ફ્લેશ કાર્ડ બનાવ્યા છે જેની અંદર આકારો જોડાયેલા છે. કાચના બાઉલની અંદર આકારો કટિંગ કરીને મૂકેલા છે અને આ આકારોને ગોઠવવા માટે મેં એક પ્લાસ્ટિકની 5 ખાનાવાળી પટ્ટી બનાવી છે. આ પટ્ટી આપણે લાકડાના પૂઠામાંથી પણ બનાવી શકીએ છીએ અને બાળકોને સામે મૂકવા આપીશું અને એક ફ્લેશ કાર્ડ આપણે લઈશું જેમાં જે આકાર જે ક્રમે હશે તે બાળક મૂકશે. તો સૌ પ્રથમ આકારમાં જે આકાર હશે તે આપણે મૂકીશું. તો એમાં સૌથી પહેલાં ચોરસ આકાર છે તો આપણે ચોરસ મૂકીશું. આકાશમાં દેખાતો સરસ મજાનો ચમકતો તારો છે તો આપણે તે તારો મૂકીશું. આઈસ્ક્રીમના આકાર જેવો આપણો ત્રિકોણ છે તો આપણે એક ત્રિકોણ મૂકીશું. ગોળ છે તો આપણે ગોળ મૂકીશું. અને આપણે પાન આકારનો આકાર છે તો આપણે તે પાન આકાર આપણે મૂકીશું. તો આપણે આ બાળકને આ પ્રમાણે કરાવી શકીએ છીએ. બીજો એક ફ્લેશ કાર્ડ લઈએ તો તેમાં જે પ્રમાણે આકાર જે ક્રમે હશે તે બાળક મૂકશે. તો આમાં સૌથી પહેલાં પાન આકાર છે તો આપણે પાન મૂકીશું. પછી ચોરસ છે તો આ ચોરસ મૂકીશું. આકાશમાં ચમકતો તારો છે તો તારો મૂકીશું. ત્રિકોણ છે તો ત્રિકોણ મૂકીશું. અને ગોળ છે તો આપણે ગોળ મૂકીશું. આ રીતે આપણે બાળકોને આકારનો પણ ખ્યાલ આપી શકીએ છીએ, બાળકને રંગોનો પણ ખ્યાલ આવશે. આ પ્રમાણે આપણે બાળકોને સરસ મજાની સર્જનાત્મક પ્રવૃત્તિ કરાવી શકીએ છીએ. નમસ્તે. અત્રે જે જુદી જુદી પ્રવૃત્તિઓ નિહાળી એ જ પ્રવૃત્તિઓ બાળકોને ઘરમાં કે આંગણવાડીમાં પણ કરાવવામાં આવી રહી છે અને એ જે પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે એના આપણને જુદા જુદા વિડીયો અને ફોટોગ્રાફ્સ પણ મળતા રહે છે. તો હવે હું અર્ચનાબેનને વિનંતી કરીશ કે એ ફોટોગ્રાફ્સ અને વિડીયો અત્રે રજૂ કરે. અર્ચનાબેન નમસ્તે. દર્શક મિત્રો અને વાલા બાળ દોસ્તો, અહીં અમે ઉમરે આંગણવાડી કાર્યક્રમ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ રજૂ કરી રહ્યા છે, જે પ્રમાણે બાળકો એવી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે અને સાથે સાથે વિવિધ ઉજવણી પણ કરી રહ્યા છે અને એના ફોટોગ્રાફ અમને મળી રહ્યા છે. તો આવો નિહાળીએ આપણે બાળકોની પ્રવૃત્તિના ફોટોગ્રાફ. આંગણવાડી કેન્દ્ર ભૂમેશ્વર 43 સેન્ટ્રલ ઝોન ઘટક 3 જિલ્લો રાજકોટ કોર્પોરેશનમાં આંગણવાડી કેન્દ્ર ખાતે ભૂલકાઓ સ્વતંત્રતા પર્વની સરસ ઉજવણી કરી રહ્યા છે. રૂહી નાયકા આંગણવાડી કેન્દ્ર ઉમરસાડી જિલ્લો વલસાડ હરઘર તિરંગાની ઉજવણીના ભાગરૂપે
બાલિકા પ્રવૃત્તિ પુસ્તિકાના પાનામાં રાષ્ટ્રધ્વજમાં રંગ પૂરી રહી છે. આંગણવાડી કેન્દ્ર ચરાડવા 4 અને 6 ઘટક હળવદ જિલ્લો મોરબી. બાળકોમાં રાષ્ટ્રપ્રેમ જાગે તે માટે આંગણવાડી કાર્યકર બહેનો બાળકો પાસે સ્વતંત્રતા પર્વની ઉજવણી તિરંગો લહેરાવીને કરી રહ્યા છે. આંગણવાડી કેન્દ્ર દેથડી 3 ઘટક વાવ જિલ્લો બનાસકાંઠાના આંગણવાડીના બાળકો તિરંગો લહેરાવતા રેલીમાં ભાગ લઈ રહ્યા છે. આંગણવાડી કેન્દ્ર માલણ 6 ઘટક પાલનપુર 3 જિલ્લો બનાસકાંઠા. ગત એપિસોડમાં દર્શાવ્યા મુજબ બાળકો પ્રવૃત્તિ પુસ્તિકામાં તિરંગામાં રંગ પૂરી રાષ્ટ્રધ્વજ તૈયાર કરી રહ્યા છે. આંગણવાડી કેન્દ્ર ગુજરવા ઘટક ઈડર 1 જિલ્લો સાબરકાંઠા. અહીં પણ ઓગસ્ટ મહિનામાં હરઘર તિરંગાની ઉજવણીના ભાગરૂપે બાળકો પોતાની પુસ્તિકામાં રાષ્ટ્રધ્વજમાં રંગપૂર્ણી કરી રહ્યા છે. આંગણવાડી કેન્દ્ર પતરાની 4 ઘટક નવસારી જિલ્લો નવસારી. ગત માસની થીમ ઝાડ અને છોડ મુજબ આંગણવાડી કાર્યકર બેન વિવિધ ઝાડ છોડ અને વેલાના ચિત્ર દ્વારા બાળકોને સમજ આપી રહ્યા છે. ધાર્મિક રાઠોડ, પ્રિયલ રાઠોડ, અશ્વિની મકવાણા, માયા મેઘવાલ આંગણવાડી કેન્દ્ર ઠક્કર બાપા વાસ ઘટક નવસારી જિલ્લો નવસારી. આ ચારેય બાળકો ફૂલની પાંદડી ઘસીને પીળો કેસરી જેવા વિવિધ રંગ પૂરી રહ્યા છે. આંગણવાડી કેન્દ્ર સાકડાસર ઘટક તળાજા 2 જિલ્લો ભાવનગર ગ્રામ્ય. બાળકો મેદાનમાં પગથિયા કૂદવાની સુંદર રમત રમી રહ્યા છે. આપે નિહાળ્યું ને કે કેટલા સુંદર મજાના ફોટોગ્રાફ્સ છે. આપ પણ આપના બાળકોને આવી જ રીતે પ્રવૃત્તિ કરાવી અમને ફોટોગ્રાફ્સ મોકલતા રહેશો એવી આશા રાખું છું. અર્ચનાબેને, આપણને ખૂબ સુંદર જે બાળકો પ્રવૃત્તિઓ કરે છે અને જેમને આંગણવાડી વર્કર અને એમના માતા પિતા કરાવી રહ્યા છે એના ફોટોગ્રાફ્સ આપણને બતાવ્યા. અર્ચનાબેન અને વાલીને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર. અને હવે આપણે નિહાળીએ કે જે દર વખતે આપણે એપિસોડની શરૂઆતમાં ક્વિઝ રજૂ કરીએ છીએ એના અમને જુદા જુદા લોકો દ્વારા જુદા જુદા જિલ્લામાંથી જવાબો મળી રહ્યા છે. એમાં એમના વિજેતાઓના આપણે નામ અત્રે પણ રજૂ કરીએ છીએ. તો નિહાળીએ ગત ક્વિઝના વિજેતાના નામ. રુચિકાબેન સાદરિયા જામનગર, તાલુકો જામજોધપુર. અર્ચનાબેન જોશી સુરત, તાલુકો સુરત. પ્રતિક્ષાબેન પટેલ નવસારી જલાલપુર. કિરણબેન કટેશિયા દેવભૂમિ દ્વારકા ભાણવડ. જસ્મીનબેન ભરૂચ ઝઘડિયા રાજગોર. ભાવનાબેન પાટણ સાંતલપુર. ગોસલિયા દીનાબેન બોટાદ બોટાદ. ભીમાણી અંજનાબેન મોરબી તાલુકો મોરબી. રાઠોડ નીતાબેન જિલ્લો ભાવનગર તાલુકો તળાજા. ડામોર હિનાબેન જિલ્લો બનાસકાંઠા તાલુકો અમીરગઢ. દસે વિજેતાઓને ખૂબ ખૂબ અભિનંદન. આપને જણાવીએ કે બીજા પણ જેમણે પ્રતિભાવો આપ્યા છે, પ્રશ્નના જવાબ આપ્યા છે, તે તમામનો અમે આભાર માનીએ છીએ. અને તમે આ જ રીતે આ ક્વિઝમાં ભાગ લેતા રહેશો. આ હરઘર તિરંગાના ખાસ એપિસોડમાં આપણે 100 એપિસોડ પૂરા કર્યા, એની પણ ઉજવણી કરી. તો આ તબક્કે અમે આપ સહુનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સંકલિત બાળ વિકાસ સેવા યોજના અને મહિલા અને બાળ વિકાસ વિભાગ વતી હું આપ સર્વનો આભાર માનું છું.